આપણે વિદ્યુતીય બળ તો ભણી ગયા, પણ વિદ્યુતીય બળ પછી વિદ્યુત ક્ષેત્રની વાત થાય. અહીંયા આપણને એક રકમમાં શું પૂછ્યું છે તો એ જોઈએ કે બે બિંદુઓ જ વિદ્યુતભારો Q અને 4Q છે. આ બંને એકબીજાથી 30 સેન્ટીમીટર છે. દૂરી કાઢી હવે તેમને જોડતી રેખા પર કોઈક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી થાય. ચલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી થાય છે એટલે આપણે લખી દઈએ કે E1 બરાબર E2. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો સૂત્ર યાદ કરાવું તો E is equal to KQ by R square. ચલો એક ભાગને ધ્યાનથી વિચારો કે આનો વીજભાર કેટલો 4Q, આનું અંતર કેટલું છે X, તો X square. પૂરેપૂરી ખબર પડી ગઈ કે વીજભાર 4Q અને અંતર X square. ચલો બીજો પાર્ટ તમે કહો કે એનું અંતર વીજભાર કેટલો Q, અંતર કેટલું 30 માઇનસ X નો હોલ સ્ક્વેર. તો સામસામી શું કટ થાય છે તો K Q અહીંયું રહ્યું 4 upon X square 1 minus 30 minus X નો હોલ સ્ક્વેર. ચલો ચોકડી ગુણાકાર કરી દીધી, ચોકડી ગુણાકાર કરીએ તો 4 30 minus X નો હોલ સ્ક્વેર is equal to X square. બંને પદ પૂર્ણ વર્ગ છે. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો બે બાજુ વર્ગમૂળ લેતા 2 30 minus X અને અહીંયા X અંદર ગુણી લો તો જવાબ ઓટોમેટિક આવશે. અહીંયા લસા લઈએ તો અહીંયા 30 2 60 minus X 2X આમ જતો is equal to X minus 2X છે. માઇનસ 2x આમ થાય તો પ્લસ 2x એટલે 60 એમ થાય. ચલો માઇનસ 2x આમ ગયા તો પ્લસ 2x પ્લસ x ટોટલ 3x. ધેટ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 60 ભાગ્યા 3 માટે x બરાબર 20 સેન્ટીમીટર. અર્થાત આવું બોલી શકાય. જોજો જવાબ કઈ રીતે લખાય. પહેલી વસ્તુ x મળ્યું 40, એને આવું કહેવાય કે 4Q થી 20 સેન્ટીમીટર ના અંતરે. અથવા આવું ના પૂછે અને Q થી કે તો Q થી 30 માઇનસ 20 એટલે 10 સેન્ટીમીટર ના અંતરે. એટલે તમારે એ ચેક કરવાનું કે બંનેમાંથી શું પૂછ્યું છે. બરોબર છે? દાખલાને ઈઝીલી સમજી લીધો. અગત્યનો શબ્દ શું આવ્યો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય છે એટલા માટે આપણે આવા સ્ટેપ કર્યા. સેન્ટીમીટર નું મીટર કેમ ના કર્યું? કારણ કે 10 ની -4 10 ની -4 ઉડી જાય. તો જોઈ શકે છે MCQ નંબર 9.